કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ચાલો ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન આપણે આગળના પીરિયડમાં પાઠ 9 વિશે સમજી ગયા હતા, બરોબર ને? ચાલો ત્યારે આજે હવે આપણે પાઠ 10 ભણીએ, બરોબર? 9 પાઠ સુધી હોમવર્ક કરી નાખ્યું તો બાકી છે, બાકી હોય તેને નોટ તૈયાર કરી દેવાની, બરોબર? હા ચલો, પાઠ 10 નું નામ શું છે? પાઠ 10 ભારતની મહાન વ્યક્તિઓ અને તેમના સૂત્રો. આગળ તમે આપણે સામાન્ય જ્ઞાનમાં આપણા જે નેતાઓ, મહાન નેતાઓ વિશે શીખી ગયા હતા, યાદ છે? એમાં ગાંધીજી, જવાહરલાલ નહેરુ બધા આવ્યા હતા ને? હા, તે મહાન વ્યક્તિઓ કોણ હતા? આપણા નેતાઓ હતા. અને બીજું કોણ હતું એ સમજાવ્યું હતું, યાદ છે? સ્વાતંત્ર, આપણે દેશની આઝાદી માટે એમને શું કર્યું હતું? સ્વતંત્રતા મેળવવા માટે તેમને ખૂબ જ મોટો ફાળો આપ્યો હતો, બરોબર? અને આપણો દેશ આઝાદ કરાવ્યો હતો. તો આ મહાન વ્યક્તિઓએ તેમના અમુક સૂત્રો આપેલા છે, બરોબર? તો એ સૂત્રોને આપણે અત્યારે પણ અનુસરીએ છીએ, અનુસરીએ છીએ એટલે એને માનીએ છીએ, બરોબર? તો જોઈએ આપણે અહીંયા આગળ, જુઓ સૂચના. અહીં ભારતની કેટલીક મહાન વ્યક્તિઓના ચિત્રો આપેલા છે. દરેકે આપણને સૂત્ર આપેલું છે. દરેક ચિત્ર ઓળખી તેની પાસે તે વ્યક્તિનું નામ અને તેમનું સૂત્ર બોક્સમાંથી પસંદ કરી આપણે ખાલી જગ્યામાં લખવાનું છે, બરોબર? તો અહીંયા આગળ આ મહાન વ્યક્તિના ચિત્રો આપેલા છે અને એની સામે એમનું નામ અને તેમને કયું સૂત્ર આપ્યું છે તે જણાવ્યું છે. આપણે બોક્સમાં અહીંયા આગળ જોઈ લો, પહેલાં નામ આપેલા છે અને સૂત્રો આપેલા છે. અહીંયા આગળ નામ બધા કેવા આપ્યા છે? આડાઅવળી આપ્યા છે. આપણે ચિત્ર જોવાનું અને ઓળખી બતાવવાના કે આ કોણ છે, બરોબર? અને એમને કયું સૂત્ર આપેલું છે. તો ચાલો આપણે પહેલાં ચિત્રમાં જોઈએ. તો આ ચિત્ર તો તમે દરેક ઓળખતા જશો, યાદ છે ને? નાના બાળકોને, નાના નાના હોય એ લોકોને પણ ખબર પડી જાય કે આ ગોળ ચશ્માવાળા કોણ છે, બરોબર? તો કોણ છે? ગાંધી બાપુ. હા, યાદ આવ્યું ને? આપણે આગળના પાઠમાં જોઈ ગયા હતા આપણા મહાન નેતાઓમાં કે આ મહાત્મા ગાંધી છે અને આપણે તેને પ્રેમથી શું બોલાવીએ છીએ? બાપુ કહીને, બરોબર? દરેક દેશના દરેક બાળકો, નાના કે મોટા, એને ગાંધી બાપુ તરીકે ઓળખે છે. તો પહેલું ચિત્ર છે ગાંધીજી. તો ગાંધીજીએ શું કર્યું હતું? કયું સૂત્ર આપ્યું હતું? કરેંગે યા મરેંગે. કરેંગે યા મરેંગે એટલે આપણો દેશ જ્યારે આઝાદ નહોતો થયો ત્યારે અંગ્રેજો સામે લડવા માટે એમની સામે ભલે આપણે લડાઈ કરતા કરતા મરી જઈએ પણ આપણા દેશને આઝાદ કરીને જ રહીશું, બરોબર? દેશના દરેક વ્યક્તિને આઝાદી અપાવીને જ રહીશું. એટલે એમને કયું સૂત્ર આપ્યું હતું? કરેંગે યા મરેંગે, બરોબર? ખબર પડી ગઈ. ચાલો હવે બીજું સૂત્ર, બીજું ચિત્ર પણ તમને ખબર છે, આવી ગયું છે ને આગળ? હા, તો કોણ છે? પંડિત જવાહરલાલ નહેરુ. યાદ આવ્યું? આપણા દેશના પ્રથમ વડાપ્રધાન યાદ આવ્યા ને? હા, તો કોણ છે આ? પંડિત જવાહરલાલ નહેરુ. તો એમને પણ કયું સૂત્ર આપ્યું હતું? આરામ હરામ હે, બરોબર? દેશના દરેક વ્યક્તિએ તેમની ઉંમર થાય એટલે કામ તો કરવું જ પડે. આપણે નાના હોય તો પણ આપણી મમ્મી આપણને નાનું મોટું થોડું ઘણું કામ તો કરાવતી હોય છે. એટલે આરામ હરામ હે, એટલે આરામ કરવું એ હરામ છે. હરામ છે એટલે નકામું છે, બરોબર? ખોટું ખોટું બેસી રહેવાનું નહીં, આળસ કરવાની નહીં, આપણાથી જા થાય એટલું કામ આપણે કરવું જોઈએ, બરોબર? ચાલો હવે આ ત્રીજું ચિત્ર પણ તમે ઓળખો છો, આગળ તમારે આવી ગયું છે. કોનું છે? હા, લાલ બહાદુર શાસ્ત્રી, બરોબર? આવી ગયા હતા ને? તો એમને કયું સૂત્ર આપ્યું હતું? જય જવાન જય કિસાન. જવાન, જવાન શબ્દ એટલે આપણે જે સૈનિકો માટે વાપરે છે ને, આપણા દેશની બોર્ડર ઉપર સતત 24 કલાક આરામ કર્યા વગર, શિયાળો ઉનાળો કે ચોમાસું, કોઈ પણ ઋતુની પરવા કર્યા વગર દેશની રક્ષા માટે ત્યાં અડીખમ ઊભા રહે છે, બરોબર? આપણે તેને આર્મી મેન પણ કહીએ છીએ અથવા સૈનિકો પણ કહીએ છીએ. તેને જય જવાન એટલે એમને જય કે બોલાવે છે, બરોબર? દેશની રક્ષા કરે છે એટલે એમને આગળ જય લગાવે છે અને જય જવાન જય કિસાન એવી જ રીતને, બરોબર? કિસાન, કિસાન એટલે ખેડૂત. ખેડૂતોને પણ, ખેડૂતોને પણ આપણે સલામી આપીએ છીએ. શા માટે એવું કહીએ છીએ? જય જવાન જય કિસાન. આપણે જય તો ભગવાન માતાજી આગળ, બરોબર, ઈશ્વર આગળ જય લગાવીએ છીએ પણ આપણ ભગવાનને સમાન છે. આખા દેશ, આખા વિશ્વને ખોરાક પૂરો પાડે છે, બરોબર? જે લોકો ખેતી જ ના કરે તો આપણે ખાઈએ શું, બરોબર? એટલે એમને પણ જય જવાન જય કિસાન એવું બિરુદ આપ્યું છે.
ચાલો આગળનું ચિત્ર જુઓ. આ પણ આગળ આવી ગયા છે. સુભાષચંદ્ર બોઝ, બરોબર? કોણ છે? સુભાષચંદ્ર બોઝ. એમણે પણ દેશની આઝાદી મેળવવા માટે ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો. તો એમને કયો આપ્યો હતું સૂત્ર? તું મુજે ખૂન દો, મેં તુહે આઝાદી દૂંગા. ખૂન, ખૂન એટલે તમને આવો શબ્દ સાંભળ્યો હશે, પણ ખૂન એટલે લોહી કહીએ છીએ. ખૂન દો એટલે એવું નથી કહેતા કે લાવો તમે અમારું અમને લોહી આપો, પણ શું કહે છે? જે આઝાદીની લડત માટે મારે જે સૈનિકો જોઈએ છે તમે મારી સાથે આવો, અને જો તમારા જો તમારું બલિદાન પણ આપવું પડે તો તમે આપજો, પણ હું તમને આઝાદી અપાવીને જ રહીશ, બરોબર? પછી આવે છે બાલ ગંગાધર તિલક. પાંચમા નંબરમાં બાલ ગંગાધર તિલકનું ચિત્ર છે. તો એમને પણ કયું સૂત્ર આપ્યું છે? સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને મેળવીને જ હું જંપીશ. સ્વરાજ, સ્વરાજ શબ્દ તમારી માટે કદાચ નવો હશે. સ્વરાજ એટલે પોતાનું જ રાજ્ય, બરોબર? આપણા દેશમાં આપણું જ રાજ હોવું જોઈએ, બીજા કોઈનું રાજ ચાલે નહીં, બરોબર? તમારું ઘર હોય ને બાજુવાળો ભાઈબંધ આવીને કહે કે ના આ મારું રમકડું છે, તેવું ચાલે? ના ચાલે. આ તો મારો દેશ છે, મારું રાજ હોવું જોઈએ, તેમાં અંગ્રેજોનું રાજ ચાલે નહીં. એટલે કે છે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, આ દેશમાં હું જન્મ્યો છું અને આ દેશમાં મારું જ રાજ હોવું જોઈએ, બરોબર? મને પૂરેપૂરી સ્વતંત્રતા હોવી જોઈએ, એટલે તે હું મેળવીને જંપીશ. એટલે જ્યાં સુધી મને આઝાદી નહીં મળે ત્યાં સુધી હું બેસીશ નહીં, અને આ દેશ સામે હું આને આઝાદી અપાવીને જ રહીશ અને અંગ્રેજો સામે લડીશ, બરોબર? પછી આવે છે વિનોબા ભાવે. તો વિનોબા ભાવે કયું સૂત્ર આપ્યું હતું? જય જગત. આ પણ સ્વાતંત્ર્ય સેનાની છે, આપણા દેશને આઝાદ કરવા માટે એમને પણ મહત્વનો ફાળો આપ્યો હતો. અને જય જગત, જગત એટલે વિશ્વ, બરોબર? સાતમા નંબરનું ચિત્ર જુઓ. સ્વામી વિવેકાનંદ, બરોબર? સ્વામી વિવેકાનંદ એ પણ મહાન નેતા તરીકે આપણા દેશમાં આવી ગયા હતા અને એ ખૂબ જ જ્ઞાની હતા. જ્ઞાની એટલે એમને ખૂબ જ સરસ એવું એમનું મગજ હતું કે એકવાર વાંચે અને તરત એમને બધું યાદ રહી જતું. એ પહેલાં કેવું કરતા ખબર છે? કે એક પાનું વાંચે અને એ ફાડીને ફેંકી દેતા. શા માટે એવું કરતા હતા? તો એમને તરત જ બધું યાદ રહી જતું હતું, એટલે એમને ખૂબ જ જ્ઞાની પુરુષ તરીકે ઓળખાવ્યા છે. તો એમને કયું સૂત્ર આપ્યું છે? ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. કે ઉઠો, ઉઠો એટલે પથારીમાંથી ઉઠવાનું નથી કહેતા, એ શું કહે છે? કે તમારો બુદ્ધિનો વિકાસ કરો. તમે શાંતિ આળસ કરીને બેસી રહ્યા છો એવું બેસી રહેવાનું નથી, બરાબર? આ દેશ સામે અવાજ ઉઠાવો એમ કહે છે. અને જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી તમારું ધ્યેય પ્રાપ્ત ના થાય કે મારે આ કાર્ય કરવું છે, એ કાર્ય જ્યાં સુધી પૂર્યું ના થાય ત્યાં સુધી તમે એ કાર્યને પૂરું કરવા માટે સતત કામ ચાલુ રાખો, બરોબર? પછી આવી છે ઇન્દિરા ગાંધી, આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન. આ પણ તમારે આગળ આવી ગયા હતા, બરોબર? તો એમને કયું સૂત્ર આપ્યું હતું? કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. કે સખત મહેનત કરશો તો જ તમારું ધ્યેય સિદ્ધ થશે અને તમારું કાર્ય પૂરું થશે, બરોબર? ખબર પડી ગઈ આપણા મહાન નેતાઓ વિશે અને તેમના સૂત્રો વિશે. તો તમારે આ દરેક ચિત્રને યાદ રાખવાના છે અને તેમનું નામ યાદ રાખવાનું છે. તે ઉપરાંત તેમને કયું સૂત્ર આપ્યું છે તે પણ તમારે યાદ રાખવાનું છે, બરોબર? ચાલો, આજે તમારે હોમવર્કમાં શું કરવાનું છે ખબર છે? હા, તો સામાન્ય જ્ઞાનની નોટમાં નવા પેજથી તમારે પાઠ 10 એવું હેડિંગ લખીને એની સામે પાઠનું નામ લખવાનું છે. પછી સૂચના લખવાની નથી, ફક્ત ખાલી જગ્યા પૂરો એવું લખશો તો પણ ચાલશે. પછી આ બોક્સ પણ લખવાની કોઈ જરૂર નથી, ફક્ત એક નંબર લખી સામે ગાંધીજી અને નીચે સૂત્ર કરીને કરેંગે યા મરેંગે, બરોબર? આ રીતનું તમારે લખવાનું છે, બરોબર? હવે પાછળ પણ એ રીતના તમારે લખવાનું રહેશે કે જે પ્રમાણે નંબર આવે એમાં નામ લખવાનું અને એનું સૂત્ર લખી દેવાનું છે. સમજણ પડી ગઈ ને? ચાલો ત્યારે, બરોબર? આવજો.